મિત્રો આજે આપણો પ્રશ્ન નંબર આપણે અઢારથી એકવીસ લેવાના છીએ બરાબર એક ટોપિક આપણે પૂરો કરીએ છીએ સવાલ છે રેક્ટિફાયર એટલે શું પીએન જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ જણાવો અને જરૂરી પરિપદ દોરી અર્ધ તરંગ રેક્ટિફાયર પૂર્ણ તરંગ રેક્ટિફાયર અને ફિલ્ટર પરિપદ સમજાવો બરાબર એટલે આ ચાર ચાર માર્કના બે પ્રશ્નો છે ફિલ્ટર પરિપથ છે એ ત્રણ માર્કમાં તમને પૂછી શકે બરાબર તો આટલી બાબત સમજાવવાની છે એક રેક્ટિફાયર સમજાવવાના છે અને અર્ધ તરંગ પૂર્ણ તરંગ રેક્ટિફાયર સમજાવવાના છે હવે બરાબર પ્રશ્ન સમજાવતા પહેલાં એ સમજો કે ભાઈ આ રેક્ટિફાયર એટલે શું બરાબર તો આપણે બધા ચાર્જિંગની સર્કિટ વાપરીએ છીએ તમે ચાર્જર જોયું છે હું તમને એની આકૃતિ બતાવું તો મિત્રો આ તમે જે ચાર્જરનો ડટ્ટો યુઝ કરો છો મોબાઈલને ચાર્જ કરવા માટે આ એ પરિપથ છે હવે રેક્ટિફાયર શું છે તો જો આપણો તમે સમજો કે આપણે મોબાઈલ કે કોઈ પણ ઉપકરણ યુઝ કરીએ છીએ તો એ નોર્મલી પાંચ વોલ્ટ ફાઇવ પોઈન્ટ વન વોલ્ટ આસપાસની બેટરી હોય છે જ્યારે આપણે પ્લગમાં તમે જો કે કેટલા વોલ્ટ આવે છે તો પ્લગમાં આપણને મળે છે બસો ત્રીસ વોલ્ટ એસી બરાબર તો આ બસો ત્રીસ વોલ્ટ એસી વડે આપણા ફાઇવ પોઈન્ટ વન વોલ્ટનો મોબાઈલ છે એ તમે ચાર્જ કરી શકો નહીં બીજું આ પ્લગમાં આપણને મળે છે એસી વોલ્ટેજ છે અને આપણી મોબાઈલની બેટરી ડીસી છે બરાબર એટલે તમારે મોબાઈલ કે બેટરી કોઈ પણ ચાર્જ કરવા માટે ડીસી વોલ્ટેજ અને આવા કોઈ વોલ્ટેજની જરૂર પડે છે બરાબર તો એના માટે જે સર્કિટ વાપરો છો આ એને તમે શું કહો છો રેક્ટિફાયર પરિપત્ર તરીકે ઓળખો છો તો રેક્ટિફાયર પરિપથ શું કરશે તો રેક્ટિફાયર પરિપથ છે એ ઓ એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરશે બરાબર નો સેમાં ડીસી એસી ઉર્જા બોલો અથવા એમ બોલો એસી વોલ્ટેજ છે એનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરશે આપણે અહીંયા કેટલા જોઈએ છે ભાઈ ઉદાહરણ તરીકે કે ભાઈ બસો ત્રીસ વોલ્ટ એસી છે એમાંથી મારે ફાઇવ પોઈન્ટ વન વોલ્ટ ડીસી જોઈએ છે તો એસીનું ઊર્જા એસી ઉર્જાનું અથવા એસી વોલ્ટેજનું ડીસી ઉર્જામાં અથવા ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરતો જે પરિપથ છે એ પરિપથને આપણે શું કહીએ છીએ રેક્ટિફાયર કહીએ છીએ બરાબર અને પ્રક્રિયા જે છે આ સર્કિટ છે પરિપથ છે એને આપણે રેક્ટિફાયર કહીએ છીએ અને એ રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એને આપણે રેક્ટિફિકેશન કહીએ છીએ શું કહીએ છીએ હવે આ રેક્ટિફાયર પરિપથ સમજવા માટે બીજી બે ત્રણ બાબતો સમજી લો એટલે રેક્ટિફાયર પરિપથ બહુ ઇઝીલી તમે સમજી શકો કાલે આપણે પીએન જંક્શન ડાયોડ શીખ્યા હતા બરાબર તો પીએન જંક્શન ડાયોડમાં આપણે છેલ્લી ખાસિયત આવી હતી માની લો પીએન જંક્શન ડાયોડ છે આ એનોડ છે આ કેથોડ છે તો જ્યારે પીએન જંક્શન ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં હોય જ્યારે પીએન જંક્શન બાયસ ફોરવર્ડ બાયસમાં રાખવામાં આવે ત્યારે હંમેશા એમાં પીથી એનની દિશામાં પ્રવાહ વહે છે આપણે કીધું હતું ફોરવર્ડ બાયસમાં પ્રવાહ વહે અને એ પ્રવાહ આપણે એમ કહેતા હતા કે મિલી એમ્પિયરના ક્રમનો હોય પણ જ્યારે આપણા પીએન જંક્શન ડાયોડને રિવર્સ બાયસમાં રાખવામાં આવે ત્યારે પ્રવાહ વહેતો નથી અથવા આપણે એમ કહીએ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ વહે છે એટલે એમ કહી શકીએ પ્રવાહ વહેતો નથી તો આનો શું થયો કે આપણો ડાયોડ છે સ્વિચ જેવું કામ કરે છે કઈ રીતે કે જ્યારે તમે હવે એવું કહી શકો કે જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય બરાબર ત્યારે પ્રવાહ વહે છે અથવા તમે એમ કહી શકો કે આપણો ડાયોડ ઓન સ્થિતિમાં છે અને જ્યારે રિવર્સ બાયસમાં હોય ત્યારે પ્રવાહ નથી વહેતો એટલે ડાયોટ કઈ સ્થિતિમાં છે ઓફ સ્થિતિમાં છે એવું કહી શકાય હવે આમાં એક બીજી વાત પણ સમજી લો કે આ એસી અને ડીસી એટલે શું કેમ કે આમાં તમને આ બાબતે કન્ફ્યુઝન થવાની સંભાવના છે દાખલા તરીકે એસી વોલ્ટેજ આપણે કોને કહીએ છીએ તો નોર્મલી આપણા ઘરમાં જે વોલ્ટેજ આવે છે માની લો તમે વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ દોરો બરાબર તો જો આપણા ઘરમાં જે એસી આવે છે વોલ્ટેજ એ કંઈક આ સાઇન વક્ર પ્રકારનો એસી છે બરાબર એ એસી એટલે શું કે એમાં ધન અને ઋણ અર્ધચક્ર બદલાય કે ભાઈ શરૂઆતમાં આપણો વોલ્ટેજ આ ધન અર્ધચક્ર છે પછી ઋણ અર્ધચક્ર ધનને ઋણ બંને અર્ધચક્ર હોય એને આપણે શું કહીએ છીએ એસી વોલ્ટેજ કહીએ છીએ અથવા એમ કહી શકીએ કે દાખલા તરીકે આપણું આ પ્લગ છે બરાબર આ એના છેડા છે કોઈ એક છેડો પ્લસ લઈ લો આ માઈનસ લઈ લો આ એ પોઈન્ટ આ બી પોઈન્ટ તો પ્લગમાં જે આપણે ઓલ છે એ અને બી તો માની લો આ પહેલાં અર્ધચક્ર દરમિયાન એ પ્લસ છે અને બી માઇનસ છે તો જ્યારે આ અર્ધચક્ર બદલાશે આ બીજું અર્ધચક્ર આવશે એટલે એ માઇનસ થશે બી પ્લસ થશે વળી પાછું આ ત્રીજું આવશે એટલે પાછું પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ તો આ રીતે ધ્રુવો ઉલટાયા કરે છે ધન અને ઋણ ધ્રુવો સતત શું થાય છે ઉલટાય છે તો એવા વોલ્ટેજને આપણે શું કહીએ એસી અથવા ઓળખવું હોય તો તમે એમ કહી શકો ફક્ત એક જ અર્ધચક્ર જેમાં હોય દાખલા તરીકે તમે એસીના બીજા સ્વરૂપ જોવા હોય તો જો આ સ્વરૂપ કેવું છે એસી કે ડીસી તો આ સ્વરૂપને આપણે કેવું કહીશું ડીસી કહીશું જો દેખાય છે એસી જેવું પણ છે કેવું ડીસી કેમ તો કે ફક્ત આમાં કયા અર્ધચક્ર છે ધન અર્ધચક્ર જ છે નીચે રોણ સાઈડ છે ઋણ સાઈડ કોઈ અર્ધચક્ર નથી એ જ રીતે આવું કોઈ હોય અથવા આવું કોઈ લઈ લો કોઈ પણ સ્વરૂપ તો આ બધા કયા સ્વરૂપ છે ડીસી છે બરાબર આવા આ વોલ્ટેજ છે અથવા આવું કોઈ લઈ લો વોલ્ટેજનું સ્વરૂપ જેમાં વોલ્ટેજ સમય સાથે બદલાતો હોય તો આ કયા સ્વરૂપ છે એસી સ્વરૂપ છે આ આ એસી છે આ બધા ડીસી છે આમાં ધન ઋણ બંને અર્ધચક્ર છે પ્લસ માઇનસ આમાં ફક્ત ધન હોય અથવા ફક્ત ઋણ હોય આવું તમે કહી શકો આમાં ફક્ત ઋણ અર્ધ ચક્ર છે તો આ કેવું સ્વરૂપ થઈ ગયું ડીસી આ બધા ડીસી સ્વરૂપ છે જેમાં કોઈ પણ એક જ અર્ધચક્ર હોય અને તમે જે દસમા ધોરણમાં આલેખ શીખાતા તમે આવો શીખાતા વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ તમે આવું કહેતા હતા તો જો આ જે તમે કહો છો આ શુદ્ધ ડીસી છે પ્યોર ડીસી નોર્મલી આપણા પરિપથમાં આપણે આવા ડીસીની જરૂરી છે આ ડીસી છે એ આપણે ઉપયોગમાં આવતો નથી એટલે આપણી પાસે પ્લગમાં આપણી પાસે આ વોલ્ટેજ આવે છે એસી બરાબર આપણા સ્ટેપ કંઈક આવા છે પહેલાં એસી વોલ્ટેજ આપણને મળે છે એમાંથી કંઈક આ પ્રકારનો આપણે ડીસી વોલ્ટેજ મેળવશું અને છેલ્લે એમાંથી પ્યોર ડીસી વોલ્ટેજ મેળવશું તો આવી રીતે આપણી આંખો પરિપથ થાય છે હવે અહીંયા ડાયોડ કઈ રીતે રેક્ટિફાયર તરીકે વર્તે છે તો સ્પષ્ટ સ્પષ્ટતા અહીંયા સમજી લો એટલે સીધી થિયરીમાં આપણે કામ આવે કે અહીંયા દાખલા તરીકે માની લો કે અહીંયા આપણે આપણા ડાયવર્ટને આવું ઇનપુટ સાયકલ આપીએ છીએ આવો ઇનપુટ વોલ્ટેજ આપો બરાબર આ પ્રકારનો જેમાં ધન ઋણ ધન ઋણ અર્ધચક્ર છે તો માની લો પહેલાં ધન આપણે સ્લો મોશનમાં વિચારીએ તો પહેલાં આપણા વોલ્ટેજનું આ ધન અર્ધચક્ર આવે છે તો ધન અર્ધચક્ર આવ્યું તો ધારો કે આપણો એ છેડો છે ડાયોડનો એ ધન બની ગયો બી છેડો ઋણ બની ગયો આ એ પોઈન્ટ કહી દઉં આ બી પોઈન્ટ કહી દઉં તો એ ધન બને છે પી બી ઋણ બને છે તો તમે વિચારો આપણો ડાયોડ કયા બાયસમાં આવે છે તો તમે ચેક કરો જો પોઝિટિવ પોઝિટિવ તમને ખ્યાલ છે સરખા છેડા હોય પોઝિટિવ પોઝિટિવ અથવા નેગેટિવ નેગેટિવ તો એ ફોરવર્ડ બાયસ કહેવાય અને ફોરવર્ડ બાયસ હોય તો પ્રવાહ વહેશે એટલે અત્યારે ડાયોડ ફોરવર્ડ ભાઈ છે એટલે પ્રવાહને વહેવા દે છે તો આ જે અર્ધચક્ર છે એ તમને આઉટપુટમાં મળશે આઉટ આ ઇનપુટ છે અહીંયા આપણે આઉટપુટ દોરી દઈએ તો આઉટપુટમાં એ સિગ્નલ તમને દેખાશે પણ હવે માની લો આ બીજું અર્ધચક્ર આપણે લઈએ માઇનસ તો હવે ધ્રુવ ઉલટાયા છે તો તમે કહી શકો કે એ છેડો કેવો બની ગયો ઋણ અને બી છેડો હવે કેવો બની જાય છે ધન તો હવે ડાયોટની સ્થિતિ જો તો પોઝિટિવ નેગેટિવ આ રેડ અર્ધચક્ર માટે એટલે ડાયોટ કેવો થઈ ગયો રિવર્સ બાયસ અને રિવર્સ બાયસ હોય તો તમે બોલો છો કે આપણો ડાયોટ ઓફ છે પ્રવાહ વહેતો નથી એટલે અહીંયાથી આ જે અર્ધચક્ર છે અહીંયા સુધી આ મળવાનું નથી વળી પાછું ત્રીજું અર્ધચક્ર અહીંયા આવે પ્લસવાળો અહીંયાથી તમે દોરી શકો કે આ પ્લસવાળું ત્રીજું દોરો તો વળી પાછું ઉપર પ્લસ માઇનસ માઇનસમાંથી આ પ્લસ થશે પ્લસનું પાછું માઇનસ થશે તો વળી પાછું આઉટપુટ મળશે એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે કે જ્યારે આવું એસી સિગ્નલ તમને આપવામાં આવે તો એક અર્ધચક્ર માટે આપણો ડાયટ ફોરવર્ડ બાયસમાં છે ત્યારે આઉટપુટ મળવાના છે બીજા અર્ધચક્ર દરમિયાન આપણો ડાયટ રિવર્સ બાયસમાં હોય છે એટલે આઉટપુટ મળવાનું નથી તો આપણને કોઈ પણ એક જ તરફના અર્ધચક્રો મળવાના છે તો અહીંયા આપણને બધા ઉપરના અર્ધચક્રો મળ્યા તો એનો અર્થ આપણો વોલ્ટેજ કેવો તો એસી એમાંથી આપણને કયો મળ્યો ડીસી વોલ્ટેજ મળ્યો તો એમ કહી શકાય ડાયોડ દ્વારા એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરી શકાય એટલે ડાયોડ જે પીએન જંક્શન ડાયોડ એ રેક્ટિફાયર તરીકે કામ કરે છે અથવા રેક્ટિફિકેશનની પ્રક્રિયા કરે છે અને તમે યોગ્ય પરિપથની ગોઠવણી કરો તો અહીંયા તમને ડીસી વોલ્ટેજ પણ મળી શકે હવે આપણે એક બીજો ઘટક પણ જઈ લઈએ હવે એક પરિપથમાં આવો શબ્દ તમને જોવા મળશે એક ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મર આવો શબ્દ તમને અંદર આકૃતિમાં જોવા મળશે તો એ શું છે એ સમજી લો તો આપણો આપણે એમ કીધું કે ડાયોડ છે એ રેક્ટિફાયર જેવું કામ કરે બરાબર પણ યાદ રાખજો ડાયોડ છે એ એસી વોલ્ટનું ડીસી વૉલ્ટમાં રૂપાંતર કરે છે એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરે છે તો એક તો મારી જરૂરિયાત હતી એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવાની અને બીજી જરૂરિયાત હતી મારી કે મારે બસો વીસ વોલ્ટમાંથી ફાઈવ વોલ્ટ સમથિંગ પર પરિપથમાં જોઈએ છે તો જો આ વોલ્ટેજ ઘટાડવા પડશે મારે બસો વીસમાંથી કેટલા કરવા પડશે પાંચ વોલ્ટેજ કરવા પડશે તો એ કાર્ય કોના દ્વારા થવાનું છે ટ્રાન્સફોર્મર દ્વારા થવાનું છે એટલે પરિપથમાં આવો એક ઘટક ઉપયોગ કરવામાં આવે છે જેને ટ્રાન્સફોર્મર કહેવાય બરાબર આ ટ્રાન્સફોર્મર શું કરવાનું છે એ વધુ એસી વોલ્ટેજ છે એનું ઓછા એસી વોલ્ટેજમાં રૂપાંતર કરવાનું છે વધુ એસીમાંથી ઓછા એસીમાં જો આ ટ્રાન્સફોર્મર છે ડીસીમાં રૂપાંતર કરવાનું નથી એસી વોલ્ટેજ ઘટાડવાનું કામ કરે છે એટલે બસ તો વીસ વોલ્ટ એસી છે એમાંથી ફાઈ વોલ્ટ એસી કરી નાખશે પછી તમે અહીંયાથી ડાયોડ આપશો એટલે ફાઈ વોલ્ટ એસીનું શું કરી નાખશે ફાઈ વોલ્ટ ડીસી કરશે એટલે ડાયોડ છે એસીનું ડીસીમાં રૂપાંતર કરશે ટ્રાન્સફોર્મર છે એ તો એસીમાંથી એસીમાં પણ વોલ્ટેજ ઘટાડવાનું કામ કરશે તમે એસી નામના ચેપ્ટરમાં કપોપરાસરમાં ભણશો કે ભાઈ બે ટાઈપના ટ્રાન્સફોર્મર તમે લખશો બરાબર સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન બરાબર સ્ટેપ અપ અપ એટલે શું કે એમાં વોલ્ટેજ વધારી શકાય અને ડાઉનમાં વોલ્ટેજ શું થાય ઘટાડી શકાય આપણું ટ્રાન્સફોર્મર વોલ્ટેજ વધારી ઘટાડી બંને શક્યતાઓ ધરાવે છે આ જે ટ્રાન્સફોર્મર અત્યારે તમને બતાવું છું એ સ્ટેપ ડાઉન છે આપણે વોલ્ટેજ ઘટાડવા છે એટલા માટે હવે આની રચનાની વાત કરું બરાબર છે તો આ આ વસ્તુ છે એમાં જો બે બે તરફ છેડા છે તો આમાં રચના બહુ સિમ્પલ છે કે આની અંદર આ કઈ રીતે બનેલો હોય તો એક નરમ લોખંડનો ટુકડો છે એની પર બે ગૂંચડા વિટાળેલા હોય એક ગૂંચડાના છેડા આ બાજુ છે બીજી ગૂંચડાના છેડા આ બાજુ છે તો આ બાજુ મારી તરફ આ રેડ છેડા દેખાય છે એ પ્રાઇમરી છે બરાબર એક તરફનું ગૂંચડું શું કહેવાય પ્રાઇમરી અથવા મુખ્ય ગૂંચડું કહેવાય અને બીજી તરફનું છે એને સેકન્ડરી અથવા ગૌણ ગૂંચડું કહેવાય બરાબર એટલે શું કે આ બાજુ તમે પ્રાઇમરી ગૂંચડું છે એને બસો વીસ વોલ્ટ એસી એટલે પ્લગ સાથે જોડવાના છો આ ગૂંચડું પ્લગ સાથે જશે આ બે વાયર અને અહીંયાથી તમને પહેલાં ઘટેલા અથવા વધેલા એસી વોલ્ટેજ મળવાના છે ગૌણ ગૂંચડામાંથી તમને આઉટપુટ મળવાનો છે અને આને તમારે સંજ્ઞા તરીકે દર્શાવવું હોય તો તમને પરિપથમાં આ પ્રકારની આકૃતિ દોરેલી હશે મિત્રો આ જે સંજ્ઞા છે એ કોની સંજ્ઞા છે ટ્રાન્સફોર્મરની સંજ્ઞા છે આમાં આ પ્રાઇમરી ઘૂંચડું છે પી વડે દર્શાવશું આ સેકન્ડરી ગૂંચડું છે એસ વડે દર્શાવશું અહીંયા તમારે જોડવું હોય તો આ બસો વીસ વોલ્ટ એસી સાથે અને અહીંયા ગોણ ગૂંચળાના બે છેડા છે અહીંયા તમને આ ફાઈ વોલ્ટેજ મળવાના છે તો આખી રચના કંઈક આ પ્રકારની છે આ બાબત તમને ક્લિયર થઈ ગઈ બીજું મેં તમને જે બતાવ્યું ટ્રાન્સફોર્મર બરાબર આ ટ્રાન્સફોર્મર તમે જોશો કે મેં તમને ગોણ ગોણ ગૂંચડામાં બે વાયર કીધા પણ અહીંયા કેટલા છે ત્રણ વાયર છે અલગ પ્રકારનું છે આ જે છે બરાબર એ ટ્રાન્સફોર્મને આપણે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહીશું સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એટલે શું કે અહીંયા ગોણ ગૂંચડામાં માની લો તમે ગોણ ગૂંચડું છે અહીંયા તમે હજાર આંટા વીંટવાના છો બરાબર તો હજાર આંટા ટોટલ વીટવાના છો તો બરાબર વીટતા વીટતા પાંચસો આટા થાય તો ત્યાંથી એક બીજો વાયર એક્સ્ટ્રા ખેંચી લેવામાં આવે બરાબર આ ફર્સ્ટ વાયર આ વચ્ચેથી વાયર ખેંચો અને લાસ્ટ વાયર ગુચડું પૂરું થાય એ વાયર બરાબર તો આ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે બરાબર આનો યુઝ આપણે કરવાના છીએ અને અહીંયા ખાસિયત એ છે કે આ વાયર છે આ સેન્ટર ટેપ છેડો છે એ બરાબર વચ્ચેથી લીધેલો છે એટલે આ બે વાયર વચ્ચેનો વોલ્ટેજ કેવો રહી છે સરખો માની લો ટોટલ સો વોલ્ટેજ છે આ બે પોઈન્ટ વચ્ચે તો આને ટેપ વાયર લઈ લો તો પચાસ હશે હા અને આ સેન્ટર ટેપ સાથે આ વાયરને લઈ લો તો પચાસ હજાર એટલે બ્લેક છે એ સેન્ટર ટેપ છે તો આની સાથે કોઈ પણ વાયર લેશો તો વોલ્ટેજ બરાબર સરખો મળશે કેમકે અહીંયા બરાબર વચ્ચેથી લીધેલો છે તો આનો યુઝ આપણે પછી કરશું હું તમને પહેલાં અર્ધ તરંગ રેક્ટિફાયર વિશે સમજાવ હવે આકૃતિ જો આ અર્ધતરંગ રેક્ટિફાયરનો સર્કિટ ડાયાગ્રામ દર્શાવે છે આને બરાબર સમજો કે કઈ રીતે જોડાણ કરવામાં આવે છે અને કઈ રીતે આઉટપુટ મળે છે તો પહેલાં આકૃતિ જોઈએ તો જો મિત્રો આ ડેશ લાઈનવાળું બોક્સ છે એને આપણે શું કીધું ટ્રાન્સફોર્મર જે મેં હમણાં તમને બતાવ્યું એના બે ગૂંચળા કે આ પ્રાથમિક ગૂંચળો છે પ્રાઇમરી અને ગૌણ ગોણ છે એને આપણે સેકન્ડરી એસ તરીકે ઓળખશું તો જો કનેક્શન કઈ રીતે કરવામાં આવે છે તો જે પ્રાથમિક ગૂંચળો છે એને આપણને ખબર છે કોની સાથે જોડવાના છે બસો વીસ વોલ્ટ એસી પચાસ અઠ આપણા એસી ની આવૃત્તિ પચાસ અઠ છે તો એને બસો વીસ વોલ્ટ એસી પચાસ અઠ સાથે જોડવામાં આવે છે હવે ગૌણ ગુચળાના બે છેડા છે એ અને બી ચાલો અહીંયા શું જોડ્યું તો જો અહીંયા એ અને એક્સ છે આ બે પોઈન્ટ વચ્ચે બરાબર આપણે એક પી એન જંક્શન ડાયટ દોડી દીધો આ પી આ એન બરાબર એની સાથે અહીંયા એક લોડ અવરોધ જોડેલો છે લોડ અવરોધ એટલે અહીંયા જે તમે મોબાઈલ કે ચાર્જ કરવાના છો એ તમારો લોડ અવરોધ છે આરએલ છે અને તમે એને શ્રેણીમાં જોડો જોડાયેલો એટલે જો આખો પરિપથ તમે જો તો ગૌણ સાથે શું કરેલું છે આપણું પીએન જંક્શન ડાયોડ અને લોડ અવરોધ બંને શ્રેણીમાં જોડેલા છે અને આવી રીતે આખી સર્કિટ પૂરી કરેલી છે અહીંયા એ ગૌણ છેડો પીએન જંક્શન ડાયોડ લોડ અવરોધ તો આખું જોડાના શ્રેણીમાં છે અને તમને આઉટપુટ વોલ્ટેજ આ બે ટર્મિનલ વચ્ચે મળવાનું છે એક્સ અને આ વાય છે આ બે પોઈન્ટ વચ્ચે તમને આ ડીસી વોલ્ટેજ મળવાનો છે બરાબર અને અહીંયા આપણે આ ઇનપુટ દોરેલું છે એનો આઉટપુટ આપણે દોરશું કે ઇનપુટમાં દાખલા તરીકે આપણે આવું એસી અર્ધ ચક્ર આપ્યું એસી વોલ્ટેજ ઇનપુટમાં આપણે અહીંયા આપીએ છીએ બસો વીસ વોલ્ટમાં તો એનો આઉટપુટ કેવો મળશે એ અહીંયા આપણે દોરશું અહીંયા ભૂલથી આગળથી દોરાઈ ગયેલું છે પણ હું એમાં તમને સમજાવું છું બરાબર તો આ પરિપથ તમને બરાબર કનેક્શન ક્લિયર થઈ ગયું તો હવે આપણે સ્વિચ ઓન કરીએ કે માની લો આપણે એવું ધારી લઈએ કે આ પ્રથમ અર્ધચક્ર આવ્યું બરાબર ઇનપુટમાં આપણું પ્રથમ અર્ધચક્ર મેં આપવું તો આપણે ધારી લઈએ કે ધારો કે ગોણ ગૂંચડાનો એ છેડો કેવો બને છે ધન અને બી છેડો કેવો બને છે ઋણ બરાબર કોઈ પણ ઊંધું પણ ધારી શકાય અહીંયા એ ધન ધારો છે બી ઋણ ધારો છે હવે તમે જો કે એ ધન છે એટલે હવે ડાયોટ ચેક કરો ફોરવર્ડ છે કે રિવર્સ તો જો પોઝિટિવ સાથે પોઝિટિવ તો પોઝિટિવ પોઝિટિવ છે એટલે ડાયોટ કયા બાયસમાં આવશે પોઝિટિવ પોઝિટિવ એટલે ફોરવર્ડ બાયસ અને ફોરવર્ડ બાયસ હોય તો તમને ખબર છે કે પ્રવાહ વહે અને આઉટપુટ મળે બરાબર તો પહેલાં અર્ધચક્રમાં આપણો ડાયોટ ફોરવર્ડ બાયસ છે એટલે આઉટપુટ મળશે એટલે જો એ હું દોરી દઉં છું કે પહેલાં અર્ધચક્રને આઉટપુટમાં આપવામાં આવશે આવા દેશે એટલે અહીંયા ડીસી વોલ્ટેજ મળશે હવે અર્ધ અર્ધચક્ર લઈએ એ આપણે રેડ પેનથી દર્શાવીએ દાખલા તરીકે આ અર્ધ અર્ધચક્ર છે બરાબર હવે આ આવે છે તો અર્ધ અર્ધચક્ર છે તો અર્ધચક્ર ઉલટાણું એટલે ધ્રુવો પણ ઉલટાશે તો હવે જે ગોણ ગૂંચવાનો એ છેડો છે એ ધારો કે ઋણ બની જાય છે અને બી છેડો ઋણ હતો એમાંથી ધારો કે ધન બની જાય છે હવે રેડ પેન તમે ધ્યાનમાં લો તો એ ઋણ બને બી ધન બને તો હવે તમે ડાયોડની સ્થિતિ ચેક કરો તો જો ડાયોડ માટે આ પોઝિટિવ છે તો પોઝિટિવ નેગેટિવ એટલે ડાયોડ આપણો રિવર્સ બાયસમાં છે રિવર્સ બાયસમાં હોય તો આપણને ખબર છે કે પ્રવાહ તો નથી આઉટપુટ મળતું નથી તો બીજા અર્ધચક્રમાં કોઈ આઉટપુટ મળતું નથી એટલે આ પોઈન્ટ દરમિયાન વોલ્ટેજ કેટલો રહે છે ઝીરો કોઈ અર્ધચક્ર આઉટપુટમાં અમે દર્શાવ્યું નથી વળી પાછું ત્રીજું અર્ધચક્ર તો હવે તમને ખ્યાલ આવી જાય કે ત્રીજા અર્ધચક્રમાં શું થવાનું છે વળી ત્રીજું અર્ધચક્ર બ્લૂ લો તો આ ઋણ હતો એની જગ્યાએ એ ધન બનશે બી ઋણ બનશે વળી પાછો ડાયરેક્ટ ફોરવર્ડ બાયસમાં થશે અને આઉટપુટ મળશે તો આ આઉટપુટ મળશે તો મિત્રો તમને ખ્યાલ આવે છે કે વન બાય વન અર્ધચક્રમાં શું થશે કે એકવાર ફોરવર્ડ બાયસમાં તો બીજી વાર રિવર્સ બાયસમાં એકવાર આઉટપુટ મળતું હશે તો એકવાર આઉટપુટ નહીં મળતું હોય તો આમ આ સર્કિટનું આ અર્ધચક્રોનું પુનરાવર્તન થયા કરે છે અને આપણને ડીસી વોલ્ટેજ પ્રાપ્ત થાય છે એક બીજી વાત છે કે અહીંયા ડીસી વોલ્ટેજ કઈ રીતે પ્રાપ્ત થાય એ તમે કઈ રીતે કહી શકો તો જો ડીસીમાં આપણે કીધું કે એસીમાં પ્રવાહ પ્લસ માઇનસ સતત બદલાય એટલે પ્રવાહની દિશા સતત બદલાય જ્યારે ડીસીમાં પ્રવાહ કેવો રહે કોન્સ્ટન્ટ રહે દાખલા તરીકે તમે કોઈ પણ અર્ધચક્ર લેશો તો પ્રવાહ નિદિશા ક્યાં હશે તો જો અહીંયા પહેલો પહેલી વાર તમે ફોરવર્ડ બાયસ લીધો બરાબર પહેલાં અર્ધચક્રમાં તો એ ધન હતો તો તમે પ્રવાહ ધનથી ઋણ દર્શાવો જો તો પ્રવાહ દર્શાવો તો આમ દર્શાવી શકાય અહીંયા એમાંથી પ્રવાહ નીકળે છે લોડ અવરોધમાંથી થઈને બી પાસે થઈને પાછો એ પાસે જાય છે એટલે પ્રવાહ દર્શાવવાનો કે એટલે ધનથી શરૂ કરીને પાછું ધન સુધી આવી જઈએ રેવાજીક પ્રવાહ ધનથી ઋણ એટલે આવી રીતે ધનથી શરૂ કરીને પાછા ધન તરફાવી તો હંમેશા પ્રવાહ અહીંયા કઈ દિશામાં મળવાનો છે સમઘડી દિશામાં જ મળવાનો છે બરાબર એટલે પ્રવાહ એક જ દિશામાં મળશે એટલે જે વોલ્ટેજ છે એ કેવો મળશે ડીસી વોલ્ટેજ છે એવું તમે કહી શકો બીજું આને અર્ધતરંગ રેક્ટિફાયર તરીકે કેમ ઓળખવામાં આવે છે બરાબર તો જો આપણું ઇનપુટ વોલ્ટેજ છે એમાં કેટલા અર્ધચક્ર છે આપણું ઇનપુટ છે બરાબર તો ઇનપુટ વોલ્ટેજમાં કેટલા અર્ધચક્ર છે બે એક ધન ને એક રોમ અહીંયા આપણો ઇનપુટ વોલ્ટેજ પૂરો થાય છે બરાબર છે તો એની સામે આપણને આઉટપુટ ફક્ત કેટલામાં મળે છે એક જ અર્ધચક્રમાં અહીંયા તો મળતું નથી એટલે તમે એવું કહી શકો કે ઇનપુટના બે અર્ધચક્ર છે એ પૈકી એક જ અર્ધચક્રમાં આઉટપુટ મળે છે એટલે આને શું કહેવાય અર્ધતરંગ રેક્ટિફાયર કહેવાય અહીંયા બંને જગ્યાએ આઉટપુટ મળતો નથી બરાબર એટલે એક જ ડાયોડનો ઉપયોગ કરીને તમે આવું અર્ધચક્ર અર્ધતરંગ રેક્ટિફાયર રચી શકશો હવે પછી આપણે જોઈએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર તો ત્યાં તમે જોશો કે અહીંયા જેમ એકમાં મળે છે એમ એ સર્કિટમાં બંનેમાં આઉટપુટ મળશે અહીંયા નથી મળતું ત્યાં પણ મળશે તો જો તરંગ રેક્ટિફાયર કઈ રીતે કામ કરીએ છીએ એ આપણે જોઈએ આ જે આકૃતિ છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર નો પરિપથ દર્શાવે છે તો પહેલા આપણે જોઈ લઈએ તરંગ નું સર્કિટ કઈ રીતે બનાવવામાં આવે છે અને એ પછી આપણે આઉટપુટ એનું દોરીએ બરાબર તો જો પહેલાં કનેક્શન જોઈ લો તો વળી પાછું રેગ્યુલરની જેમ આ જે ડેશ લાઈન બોક્સ છે એ સ્ટેપ સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર છે મિત્રો મેં કીધું એમ તરંગમાં આપણે બીજા પ્રકારનું જે ટ્રાન્સફોર્મર બતાવ્યું ટેપ બરાબર તો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે એટલે જો આપણે જોઈએ તો આ આ બાજનું જે ગૂંચળું છે આ પ્રાઇમરી ગૂંચળું છે અને આ બાજનું જે ગૂંચળો છે બીજી તરફનું આ સેકન્ડરી ગૂંચળો છે અને સેકન્ડરી ગૂંચળામાં કેટલા છેડા હશે તો ત્રણ છેડા હશે બરાબર બે આપણા રેગ્યુલર છે અને આ સેન્ટર ટેપ છેડો છે એ આપણે રેડ વડે દર્શાવીએ તો ઘોણ ગૂંચળામાં ત્રણ વાયર છે હવે કનેક્શન કઈ રીતે કરશું તો આપણને ખ્યાલ છે કે પ્રાથમિક ગોચડું તો કોની અરે જોડવામાં આવે બસો વીસ વોલ્ટ એ જોડવામાં આવે ગોણ ગૂંચડાનું કનેક્શન ખાસ જોઈ લો તો જો પહેલી વાર અહીંયા બે ડાયોડનો યુઝ કર્યો છે આ ડાયોડ ડી વન છે આ ડાયોડ ડી ટુ છે ડાયોડ વન ડાયોડ ટુ ડી વન ડી ટુ તો આવી રીતે બે ડાયોડ જોડવામાં આવે છે બરાબર તો જો કઈ રીતે આખું કનેક્શન છે તો જો આ બે બ્લુ ગોણ ગૂંચડાના છેડા છે તો તમે જો ગોણ ગૂંચડાના બંને છેડારી ડાયોડનો શું જોડ્યો છે પિયર દ્વા પીએન અથવા આ એનોડ છે આ કેથોડ છે તો બંનેના એનોડ બરાબર કોની સાથે જોડ્યા છે આ ગોણ ગૂંચળાના છેડા સાથે આ લીટી છે એ બંને કેથોડ છે તો બંનેના કેથોડ સાથે એક વાયર જોડીને એ કાઢી લીધો એક કોમન વાયર અહીંયા એક્સ કરીને કાઢી લીધો હવે બીજું જે છે એ આ ગોણ સેન્ટર ટેપ છે એસ બરાબર તો જો એ કઈ રીતે જોડો તો અત્યારે આ લોડ અવરોધ કોની વચ્ચે જોડ્યો છે એ જોઈ લો તો અત્યારે લોડ અવરોધ જો બે ટર્મિનલ વચ્ચે છે એક એક્સ વચ્ચે છે અને વાય વચ્ચે આ તમારો લોડ અવરોધ જોડેલો છે બરાબર એટલે જો આ એક્સ કયો છેડો છે તો આ કેથોડ હતો ડાયોડ માટે આપણે લખી દઈએ આ એનોડ આ કેથોડ એ જ રીતે આ એનોડ આ કેથોડ બરાબર આ ડી વન છે આ ડાયોડ ડી ટુ છે તો બંને ડાયોડના કેથોડ છે આ બંને ડાયોડના કેથોડ છે અને આ સેન્ટર ટેપ છે આ બંનેની વચ્ચે શું જોડવામાં આવે લોડ અવરોધ આરેલ જોડવામાં આવે કોની વચ્ચે બંને ડાયોડના આ બ્લુ લાઇન એટલે કેથોડ અને સેન્ટર ટેપ બંને વચ્ચે લોડ અવરોધ આરેલ જોવા મળે એટલે તમને એ અને બી વચ્ચે અહીંયા તમને આઉટપુટ ડીસી વોલ્ટેજ મળવાનો છે બીજું અહીંયા એક વાયર છે જોજો અહીંયા આકૃતિમાં આવી રીતે દોર્યું છે આમ દોરેલું છે આનો અર સમજો છો કે અહીંયા વાયર ભેગા નથી થતા આવું કનેક્શન નથી આ કનેક્શન અને આ કનેક્શનમાં ફરક છે તમે આ સમજો આ એટલે ચાર આ રસ્તાની ચોકડી પડે છે સમજો કે ભાઈ સરથાણા જકાતનાકાની ચોકડી છે પણ આનોર છું કે નીચે રસ્તો છે અને ઉપર આ બ્રિજ જાય છે બરાબર એટલે અહીંયા કરંટ ભેગા થતા નથી તો આવી રીતે આખું જોડવામાં આવ્યું છે અહીંયા અમે ઇનપુટ એ અને બી બરાબર એ છેડા પરનું વોલ્ટેજ અને બી છેડા પરનું વોલ્ટેજ દોર્યો છે અહીંયા હું આઉટપુટ દોરવાનું છું એક વસ્તુ આવી જોજો કે એ અને બી પરનું જે ઇનપુટ છે અહીંયા વોલ્ટેજ ને અહીંયા વોલ્ટેજ તો એના સ્વરૂપ તમે જો ઉલ્ટા છે અહીંયા સ્ટ્રોંગ છે તો અહીંયા ગર્ છે અહીંયા ગર્થ છે તો અહીંયા સ્ટ્રોંગ છે તો એનો અર્થ શું આ સેન્ટર ટ્રેપની ખાસિયત છે કે અહીંયા એકસો એંસી જેટલો કળા તફાવત જોવા મળે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરમાં વન એટી વોલ્ટેજ છે એ અને બી પોઈન્ટ ઉપર જે વોલ્ટેજ મળે એમાં વન એટી ડિગ્રીનો શું જોવા મળે કળા તફાવત વન એટી ડિગ્રી કળા તફાવત એટલે શું સમજવાનું કે વોલ્ટેજ ઉલટાયેલા હોય એકમાં ધન ચક્ર ચાલતું હોય એકમાં ઋણ ચાલતું હોય અથવા સ્વાભાવિક છે કે એ છેડો ધન હશે ત્યારે બી કેવો હશે ઋણ જોવાનો છે તો સેન્ટર ટેપની આ ખાસિયત છે હવે આપણે આઉટપુટ જોઈએ તો પહેલાં અર્ધચક્રના નામ આપી દો એ ઉપર અર્ધચક્રો છે વન ટુ થ્રી ફોર કહી દો અને એ જ રીતે બરાબર બી પરનું છે એને વન ટુ થ્રી ફોર એવું કહી દો રેડ પેનથી દર્શાવતું તો માની લો જેવી સ્વિચ ઓન કરવામાં આવે એટલે પ્રવાહ ચાલુ થશે બરાબર તો ધારો કે આપણે લઈ લઈએ પ્રથમ અર્ધચક્ર તો પ્રથમ અર્ધચક્ર લઈ લઈએ બરાબર તો ધારો કે આપણે ધારી લઈએ એ છેડો કેવો બને છે ધન બને છે અને બી છેડો કેવો બને છે ઋણ બને છે એ પ્લસ બને છે બી માઇનસ બને છે આગળની જેમ જ આપણે પ્લસ માઇનસ ધારીને આઉટપુટ વિચારવાનું છે હવે તમે વિચારો કે એ ધન હોય અને બી ઋણ હોય તો ડાયોડની સ્થિતિ શું છે ચેક કરો ડી અને ડી માં સ્થિતિ શું છે તો જો ડાયોડ ડી કેવો થશે હવે ફોરવર્ડ કે રિવર્સ તો તમે ચેક કરો એ પ્લસ છે એટલે પી સાથે પ્લસ એટલે પોઝિટિવ પોઝિટિવ એટલે ડી વન શેમાં છે ફોરવર્ડ બાયસમાં એ જ રીતે ડાયોડ ડી ટુ જો તો પી બી માઇનસ છે એટલે પોઝિટિવ સાથે નેગેટિવ એટલે એનો અર્થ પોઝિટિવ નેગેટિવ તો ડી કેવો છે રિવર્સ બાયસ છે તો આ વખતે આપણને પ્રવાહ કોણ આપશે તો બે ડાયોડમાંથી ડી ફોરવર્ડ બાયસ છે એટલે ડી વન પ્રવાહ આપશે અને ડી રિવર્સ બાયસ છે એટલે પ્રવાહ મળવાનો નથી બરાબર એટલે અહીંયા આપણને આ પહેલો ડાયોડ છે એ પ્રવાહને વહેવા દેશે બરાબર એને કારણે પ્રવાહ વહેશે અત્યારે આ ગેટ બંધ છે રિવર્સ બાયસ છે બી ડી ટુ રિવર્સ બાયસ છે એટલે આ ગેટ બંધ છે આ ગેટ ખુલ્લો છે તો અહીંયાથી પ્રવાહ મળશે એટલે આઉટપુટ કોને કારણે મળશે એને કારણે બરાબર અથવા તો ડાયોડ ડીને કારણે એટલે જો આપણે એને કારણે મળે એટલે એ સિગ્નલ જોયું બરાબર તો અને આપણું પહેલું અર્ધચક્ર છે એનું પહેલું અર્ધચક્ર એટલે એને આવવા દે છે ડી વનને કારણે મળ્યો અહીંયા હું લખી દઉં છું પહેલું ડી વનને કારણે મળે છે આપણે એક કામ કરીએ કે આ સિગ્નલને બ્લુ વડે દર્શાવી દઈએ એટલે આપણને ખ્યાલ આવે કયા સિગ્નલને એને કારણે મળે છે કે બીને કારણે અને બીનું સિગ્નલ આખો આપણે રેડ દર્શાવી દઈએ તો પહેલું અર્ધચક્ર તમને ક્લિયર થઈ ગયું ડી વનને કારણે આઉટપુટ મળે છે બરાબર હવે બીજું અર્ધચક્ર હવે બીજું અર્ધચક્ર આવે છે તો માની લો હવે ધ્રુવો ઉલટા છે એટલે એ ઋણ બનશે બી ધન બનશે હવે રેડ પેન જોજો બરાબર તો પાછી ડાયોડની સ્થિતિ જો બરાબર તો જો પોઝિટિવ નેગેટિવ પોઝિ ડાયોડનો પી છે હવે બેટરી માઈનસ સાથે જોડાશે એટલે ડાયોડ ડી વન આ વખતે કેવો થઈ ગયો પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ એટલે ડાયોડ ડી કેવો થઈ ગયો રિવર્સ બાયસ તો એની સામે ડાયોડ ડી ટુ જોશો તો પોઝિટિવ સાથે શું છે પી સાથે પ્લસ એટલે ડી ટુ પોઝિટિવ પોઝિટિવ એટલે કેવો છે ફોરવર્ડ બાયસ છે તો આ વખતે ડી વનને કારણે પ્રવાહ મળતો નથી ડી ટુ ફોરવર્ડ બાયસ છે તો જે ફોરવર્ડ બાયોસ છે એ પ્રવાહ આપશે એટલે આ વખતે આઉટપુટ કોને કારણે મળે છે ડી ને કારણે અથવા કયો ટર્મિનલ આપણે ધ્યાનમાં લીધો બી પાસેથી પ્રવાહ હોય છે અહીંયા પ્લસ છે પોઝિટિવ પોઝિટિવ બરાબર એટલે જો આપણે આઉટપુટ દોરવું હોય બરાબર તો બીને કારણે મળે છે એટલે બી નું સિગ્નલ લીધું આપણું બીજું અર્ધચક્ર છે એટલે બીજું અર્ધચક્ર છે તો આને આવવા દેશે આ સિગ્નલ આપણે આઉટપુટમાં જોઈશું અને કોને કારણે મળ્યું ડી ને કારણે ડાયો ડી ટુ ફોરવર્ડ છે હવે મિત્રો આ બે ચક્ર સમજાયા પછી ત્રીજું ચક્ર તમે જાતે લખી શકો માની લો ત્રીજા અર્ધ ચક્રમાં શું થતું હશે તો વળી પાછું ત્રીજું ચક્ર આવે બરાબર છે તો હવે રેડમાંથી પાછી બ્લૂ સ્થિતિ બરાબર તો પોઝિટિવ 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 એટલે ડી વન પાછો ફોરવર્ડ ડી ટુ રિવર્સ ભાઈ એટલે પહેલું અર્ધચક્ર બીજું થયું વળી પાછું અહીંયા ત્રીજું આવશે એટલે હવે કોને કારણે મળશે તમે કહી શકો તો હવે ત્રીજું અર્ધચક્ર કોને કારણે એ અથવા ડી વનને કારણે મળશે તો ત્રીજું આપણે એ લઈએ એનો લઈએ તો આ ત્રીજું આપણું બ્લો થશે અને એ કોને કારણે મળ્યું ડી વનને કારણે વળી પાછું ચોથું લઈશું તો ચોથામાં તમે વિચારો આ સ્થિતિ મળશે બરાબર બીને કારણે મળશે એટલે બીનું લઈએ અને ચોથું બરાબર આ કયો ડી ટુ તો આવી રીતે બંને ડાયોડ વન બાય વન રીતે પ્રવાહ આપવા કરશે એટલે જો પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં શું છું તમને ખ્યાલ આવ્યો પહેલા અર્ધ તરંગમાં શું હતું એક જ ડાયોડ હતો એક જ ડાયોડ હતો એટલે મર્યાદા ક્યાં હોતી હતી કે એક ડાયોડ ઓન હોય તો પ્રવાહ વહેન જ્યારે ઓફ હોય ત્યારે પ્રવાહ નતો રહેતો અહીં આપણે બે ડાયોટ જોડીને એવી રચના કરી છે કોઈ પણ એક ટાઈમે એક ડાયોટ તો ફોરવર્ડ વાયસ રે જ છે એટલે પ્રવાહ તમને સતત શું થાય મળશે આઉટપુટ સતત મળશે બરાબર તો આને પૂર્ણતરંગ રીતે કહેવામાં આવે છે તમને ખ્યાલ આવ્યો કે અહીંયા ઈનપુટ છે તો બંને અર્ધચક્રમે જો એક અર્ધચક્ર તમે અહીંયા લઈ લો તો અહીંયાથી તમે કટ કરો ગ્રાફ ને તો બંને અર્ધચક્ર દરમિયાન આઉટપુટ મળે છે અર્ધ તરંગમાં કોઈ પણ એક જ એક જગ્યા ખાલી રહેતી હતી પૂર્ણ પૂર્ણતરંગમાં બંને અર્ધચક્ર દરમિયાન આઉટપુટ મળે છે એટલે આને શું કહીએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર તરીકે લેવામાં આવે છે એટલે ડાયોડનું પોઝિટિવ નેગેટિવ ડાયોડની ફોરવર્ડ બાય સ્થિતિ રિવર્સ બાય સ્થિતિ આટલું ધ્યાનમાં રાખશો તો તમને બધા મુદ્દા આ વસ્તુ સરસ રીતે સમજાવે છે તો આ પૂર્ણ તરંગ એક્ટિફાઈ હવે મિત્રો આપણો પછીનો પોઈન્ટ છે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ પછી આપણો પોઈન્ટ છે ફિલ્ટર પરિપથ એટલે શું સમજાવો બરાબર ફિલ્ટર સર્કિટ હવે જો આ સર્કિટ શું કરશે તો આપણે એક વાત કહીએ મેં તમને એવું શરૂઆતમાં કીધું ભાઈ આપણા તરંગ અને પૂર્ણ તરંગમાં આપણને આઉટપુટ કેવું મળે છે તમે જો આઉટપુટ જોયું તો તમને ખ્યાલ આવે કે જો અર્ધ તરંગ રેક્ટિફાયર હશે તો કંઈક આવું આઉટપુટ મળતું હતું અને પૂર્ણ તરંગ હોય તો આ ટાઈપનું આઉટપુટ મળતું હતું બધા અડધા અર્ધ ચક્ર ધન અર્ધ ચક્ર મળતા હતા તો આને આપણે શરૂઆતમાં કીધું આ ડીસી વોલ્ટેજ છે પણ બીજો પ્રશ્ન એ કે ભાઈ આ ડીસી વોલ્ટેજ છે આપણે પરિપથમાં યુઝ નહીં કરી શકીએ કેમ યુઝ નહીં કરી શકીએ તમે આ ડીસી વોલ્ટેજનું સ્વરૂપ જો તો એ સાઇન આકર્ષના પલ સ્વરૂપમાં છે બરાબર આ લેખ સાઈન કે કો સાઇન વક્ર પ્રકારનો છે આ રીતનો એટલે આ વોલ્ટેજ છે સર્કિટમાં યુઝ ન થતા અથવા તો એમ કહી શકાય કે આ વોલ્ટેજ છે એનું મૂલ્ય સ્થાયી નથી બરાબર આ વોલ્ટેજ સમય સાથે સતત બદલાય છે વધઘટ થાય છે દાખલા તરીકે આ વોલ્ટેજ તમે જો તો આ ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ આ મેક્સિમમ વેલ્યુ ફાઈવ વોલ લઈ લો તો થી ફાઈવ ફાઈવથી ઝીરો ઝીરોથી ફાઈવ થી ઝીરો તો સેકન્ડમાં સંખ્યવાર વધઘટ થાય છે એટલે આ મૂલ્ય સ્થાયી નથી બરાબર તો આપણે આવું સ્થાયી મૂલ્ય ડીસી વોલ્ટેજ મેળવવા કોનો યુઝ કરીએ છીએ ફિલ્ટર પરિપથનો યુઝ કરીએ છીએ હવે આપણે કયા પ્રકારનો ડીસી વોલ્ટેજ જોઈએ મેં તમને કીધું કે આપણે પ્યોર ડીસી વોલ્ટેજ જોઈએ છે કે આપણે આવો જોઈએ છે કે વોલ્ટેજ છે એ એની ટાઈમ સમય સાથે અચલ રહેવો જોઈએ તો આપણે આ વધઘટવાળો ડીસી છે એમાંથી શું જોઈએ છે પ્યોર ડીસી વોલ્ટેજ જોઈએ છે તો પ્યોર ડીસી મેળવવા કોનો ઉપયોગ થાય ફિલ્ટર પરિપથનો ઉપયોગ થાય છે અને આ પરિપથ શું કરશે કે જે આ એસી સ્વરૂપ છે એસી રિપલ્સ તો આની અંદર જે એસી વધઘટવાળા તરંગો છે એને રોકી રાખશે બરાબર એનો નાશ કરશે અને પ્યોર ડીસી વોલ્ટેજ તમને આપશે એટલે આ પરિપથને શું કહીએ છે ફિલ્ટર પરિપથો જે નામ જ એનું ફિલ્ટર છે ફિલ્ટર એટલે શું ગાળવું ચાળવું બરાબર તો આ ડીસી વોલ્ટેજ છે એની અંદર એસી સ્વરૂપ એસી ઘટકો ભળેલા છે તો આપણો ફિલ્ટર પરિપથ એમાંથી એસી તરંગો છે રિપલ્સ એસી તરંગોને રોકીને પ્યોર ડીસી આપશે તો એ ફિલ્ટર કઈ રીતે પરિપથ બને તો જો એ કેપેસિટર અથવા ઇન્ડક્ટર જેવા પરિપથનો ઉપયોગ કરીને બને કેપેસિટર અને ઇન્ડક્ટર કેપેસિટર તમારું બીજું ચેપ્ટર છે ઇન્ડક્ટર તમને કપૂવરાસર શીખવાડશે બરાબર તો આપણે અહીંયા કેપેસિટરનો ઉપયોગ કરીને એક ફિલ્ટર પરિપથ શીખશું તો કેપેસિટર કઈ રીતે ફિલ્ટર કરે છે શું છે એ બાબત હું તમને શીખવાડું હવે આ મિત્રો ફિલ્ટર પરિપથ દર્શાવ્યો છે કઈ રીતનો આ પરિપથ હોય જોઈ લો શું ફેરફાર છે તો જો આ રેક્ટિફાયર છે આપણે આગળનો જે શીખ હોય એને એક તમે બોક્સ તરીકે સર્કિટને દર્શાવો તો આ રેક્ટિફાયર પરિપથ છે જેને તમે એસી વોલ્ટેજ આપો છો તો તમને એ ડીસી વોલ્ટેજ આપે છે કેવો વધઘટ થાય એવો હમણાં કીધું એ પ્રમાણે અસ્થાયી ડીસી આપે છે સ્થાયી નથી લોડ અવરોધને સમાંતર મળે છે હવે અહીંયા ફિલ્ટર પરિપથમાં શું કરવામાં આવે કે લોડ અવરો છે એને સમાંતર એક મોટા મૂલ્યનું કેપેસિટર જોડવામાં આવે જેનું કેપેસિટન્સ ખૂબ વધારે છે એ આર ને શું કરવામાં આવે સમાંતરમાં જોડવામાં જો મિત્રો અહીંયા મેં તમને આ કેપેસિટર તમને એમ પ્રશ્ન થાય કેપેસિટર શું છે તો જ્યાં ઓરિજિનલ કેપેસિટર મેં તમને દર્શાવ્યું છે બરાબર હું તમે પંખામાં એક નળાકાર મોટું જોયું હશે તમને ખ્યાલ હોય તો આ પંખામાં તમે જે જોવો છો એ મોટા મોટી સાઇઝનું છે તો આ કેપેસિટર છે બરાબર તો પરિપથમાં આવો ઘટક એ જોડવામાં આવે છે આ કેપેસિટર શું કરે સમજો બરાબર એમાં વિદ્યુત ભાર અથવા વિદ્યુત એનર્જી સંગ્રહ કરવાની કેપેસિટી છે માની લો આવું કેપેસિટર તમે એસી વોલ્ટેજ આવી જોડો એસી વોલ્ટેજ એને આપવામાં આવે તો એ શું કરે તો જો એની ખાસિયત છે કે એસી આપણે કહીએ છીએ કોને કે જેમાં વોલ્ટેજ વધે અને ઘટે દાખલા તરીકે આ વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ તમે દોરો છે આ એસી વોલ્ટેજ છે બરાબર છે તો જો અહીંયા સુધી એસીમાં વોલ્ટેજ વધે છે તો જ્યારે એસીમાં વોલ્ટેજ વધતા હોય બરાબર ત્યારે કેપેસિટર શું કરશે આ એનર્જી એનામાં સ્ટોર કરી લેશે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરશે જ્યારે વોલ્ટેજ વધે ત્યારે વોલ્ટેજ લઈ લે સ્ટોર કરે અને અહીંયાથી પછી જો વોલ્ટેજ ઘટવાનું શરૂ કરે છે બરાબર તો જ્યારે વોલ્ટેજ ઘટશે ત્યારે કેપેસિટર શું છે એણે જે ચાર્જ એણે એમાં જે એનર્જી સ્ટોર થયેલી છે વોલ્ટેજ સ્ટોર થયેલા છે પાછા આપશે બરાબર તો આમ કેપેસિટર ચાર્જ ડિસ્ચાર્જ થયા કરે ચાર્જ એટલે એનર્જીનો સંગ્રહ કરવો ડિસ્ચાર્જ એટલે એનર્જી પાછી આપવી બરાબર તો એસી સિગ્નલ પ્રમાણે એ થાય તો આવું એક કેપેસિટર અહીંયા સમાંતરમાં લોડ અવરોધને જોડવામાં આવે હવે એને કારણે શું થાય તો સમજો પરિપથમાં તો અહીંયા જો આ મેં ઇપુટ એસી વોલ્ટેજ દર્શાવ્યા છે અહીંયા જે તમે એસી આપો એ વોલ્ટેજ કંઈક આ રીતે સમય સાથે બદલાય છે અને આ જે દોર્યું છે એ કેપેસિટર સાથે દર્શાવવું છે કે ભાઈ કેપેસિટર જોડવાથી પછી તમારું આઉટપુટ વોલ્ટેજ અહીંયા ડીસી કેવો થશે એ અહીંયા દોર્યો છે આ કઈ રીતે આવો થઈ ગયો તો જો અહીંયા નીચે એક ડેશ લાઇન દોરી છે બરાબર તમે આ ડેશ લાઇન સમજી લો કે આ પૂર્ણ પૂર્ણતરંગ રેક્ટિફાયરનું આઉટપુટ છે મની લો આ રેક્ટિફાયર અહીંયા મેં તરંગ દોર્યું છે તો જો કેપેસિટર ન હોય બરાબર છે તો એ તમને આવું મળવાનું હતું બ્લુ લાઈન પણ હવે જો કેપેસિટર તમે છોડી દો છો તો શું થાય કે માની લો મેં કીધું એ પ્રમાણે કે અહીંયા સુધી બરાબર કેપેસિટર ચાર્જ થાય છે અહીંયા ઇનપુટ વોલ્ટેજ વધે છે તમારો એસી વોલ્ટેજ વધે છે એટલે અહીંયા સુધી કેપેસિટર શું થાય ચાર્જ થાય હવે અહીંયા પછીથી શું થાય કે આ જો એસી વોલ્ટેજ ધીમે ધીમે ઘટવા મળે છે અહીંયા સુધી બરાબર તો એસી વોલ્ટેજ ભલે ઘટે પણ હવે કેપેસિટર છે એટલે શું કરશે કે આ વોલ્ટેજને ઘટવા નહીં દે પોતાના પાસે જે એનર્જી છે સ્ટોર કરેલી એ સર્કિટને આપશે અને એનો વોલ્ટેજ આજે એકદમ ઘટી જાય એની જગ્યાએ સ્લોલી સ્લોલી એટલે લગભગ સુરેખ જેવો થાય છે બરાબર અને અહીંયા સુધી એ વોલ્ટેજનું લેવલ મેન્ટેન કરે છે દાખલા તરીકે પાંચ વોલ્ટેજની આપણી સર્કિટ છે રેક્ટિફાયર છે તો અહીંયા સુધી પાંચ વોલ્ટ સુધી ચાર્જ છો પછી પાંચમાંથી ચાર ત્રણ બે એક ઝીરો એમ વોલ્ટેજ એસી ઘટે છે તો કેપેસિટર એ પાંચનો કેટલો રહેવા દેશે પાંચ જ રહેવા દેશે આદર્શ રીતે કહીએ તો વળી પાછો અહીંયાથી તો વોલ્ટેજ વધે છે બરાબર તો અહીંયા સુધી આ કેપેસિટર એનો જે ઘીટો એ વોલ્ટેજ અહીંયા સુધી શું કરી લેશે પાછો મેળવી લેશે આટલા વિસ્તારમાં એનર્જીથી ચાર્જ થઈ જશે વળી પાછો જ્યારે એસી ઘટે વોલ્ટેજ બરાબર ત્યારે એ લગભગ શું કરશે મેન્ટેન કરશે લેવલ પોતાની એનર્જી આપશે વળી પાછો ચાર્જ થશે મેન્ટેન કરશે એટલે લગભગ તમે આ લેખ જો બરાબર તો આ લેખને આમ લગભગ અચળ અથવા સૂરેખ કહી શકો બરાબર આ જે વાઇબ્રેશન છે એ લગભગ કેવા થઈ ગયા આ એકદમ વધારે હતા એમાંથી શું થઈ ગયા સ્મૂથ થઈ ગયા એટલે આવી રીતે સ્મૂથ કરવાનું કામ કરે અથવા ફિલ્ટરિંગ કરવાનું કામ કરે અહીંયા એક બીજી માહિતી આવી છે કે ભાઈ આ કેપેસિટરમાં કેટલો વોલ્ટેજ ઘટશે અહીંયા આપણે પાંચ વોલ્ટેજ કીધો તો પાંચમાંથી એ ઘટે એનો એનર્જી ગુમાવે એટલે ઘટીને કેટલો થશે તો એને એક સમય અચળાંક તરીકે વ્યાખ્યાયિત કર્યું છે એક રાશિ લઈ લીધી છે સમય અચળાંક અથવા ટાઈમ કોન્સ્ટન્ટ બરાબર આર એલ ઇન્ટુ સી એને આપણે શું કહીશું સમય અચળાંક અથવા ટાઈમ કોન્સ્ટન્ટ કે આર એલ એટલે અહીંયા તમે લો ડવરો જોયો છે ઇન્ટુ સી એટલે જે તમે કેપેસિટર જોડ્યું છે એનું કેપેસિટન્સ જો અહીંયા તમે જો તો તમને ખ્યાલ આવે અહીંયા લખેલું છે દસ ફેરેડ આ માઇક્રો ફેરેડ છે માઇક્રો ફેરેડ અથવા ફેરેડ એ કેપેસિટન્સનો એકમ છે તો કેપેસિટરની કેપેસિટી કે કેટલો વોલ્ટેજ સ્ટોર કરી શકે વિદ્યુતભાર વાર સ્ટોર કરી શકે છે તો અહીંયા એમ કીધું કે વોલ્ટેજના ઘટાડાનો દર વોલ્ટેજનો એક મુદ્દો આવો છે કે વોલ્ટેજના ઘટાડાનો દર ચાલ્યો છે વહન અપોન આરએલ ઇન્ટુ સી કેપેસિટરનો વોલ્ટેજ કેટલી સ્પીડમાં ઘટશે બરાબર એ ઘટાડાનો દર એ સમય અચળાંક આર એલ ઇન્ટુ સી એટલે ટાઈમ કોન્સ્ટન્ટના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કે ભાઈ જેટલું આર એલ ઇન્ટુ સીનું મૂલ્ય વધારે હશે ટાઈમ કોન્સ્ટન્ટનું મૂલ્ય વધારે હશે એટલે વોલ્ટેજના ઘટાડાનો દર કેવો છે ઓછો ઘટાડાનો દર ઓછો એટલે વોલ્ટેજ ધીમે ધીમે ઘટશે તો જો અહીંયા આપણે વોલ્ટેજ ધીમે ધીમે જ ઘટાડો હોય એકદમ ઘટાડી નથી નાખો એટલે તમે કેપેસિટન્સનું મૂલ્ય કેવું રાખશો વધારે તો અહીંયા સર્કિટમાં મોટા મૂલ્યનું કેપેસિટર જોડવામાં આવે છે જેનું કેપેસિટન્સ વધુ હોય એવું કેપેસિટર જોડવામાં આવે છે એમ કે કેપેસિટર વધારે રાખવાથી બરાબર આરએલસી મોટો થશે અને તો વોલ્ટેજનો ઘટાડાનો દર શું થાય ઓછો વોલ્ટેજ ધીમે ધીમે ઘટશે એટલે સીધી સાદી ભાષામાં કે લોડ અવરોધને સમાંતર ખૂબ જ મોટા કેપેસિટર કે જોડવામાં આવે છે નોર્મલી હજાર માઇક્રોફેરેડેનું કેપેસિટર જોડવામાં આવે છે જો મારી પાસે અહીંયા ઓરિજિનલ એક ફિલ્ટર પરિપથ છે એ હું તમને દર્શાવું છું બરાબર આ જે છે એ ખરેખર આખી રેક્ટિફાયર સર્કિટ જ છે અને ફિલ્ટર પરિપથ સાથેની એમાં આ જે ઘટક છે બરાબર આ અહીંયા જોડેલો છે ફિલ્ટર પર તમે કામ કરે છે આ કાલે બતાવ્યું હતું તમને શું છે પીએન જંક્શન ડાયોર્ટ છે પણ આ તમારા સિલેબસમાં નથી તો આવી રીતે આખી સર્કિટ કામ કરે છે તમે આટલું વસ્તુ શીખા કે તમે પહેલાં બરાબર એસી વોલ્ટેજ છે બરાબર બસો વીસ વોલ્ટ એસી છે એમાંથી ઈચ્છા પ્રમાણે ફાઈ વોલ્ટ સમથિંગ ડીસી વોલ્ટેજ તમે મેળવા અને એમાંથી પછી તમે પ્યોર ડીસી મેળવવા માટે ફિલ્ટર પરિપથ શીખા તો આવી રીતે તમે રેક્ટિફાયર વાળો વિભાગ તૈયાર કરી શકો શાંતિથી વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને વારંવાર જોજો અને તમારા પ્લેમ્પ્લેટના મુદ્દા સાથે બરાબર એને સરખાવજો તો તમને સરળતાથી આવડી જશે